મિત્રો, આજે આપણે હિન્દીમાં બારાખડી શીખ્યા તેનું સ્વાધ્યાય કરીશું અને થોડાક પ્રશ્નોના જવાબ લખીશું અને સ્વરના ચિહ્નો ઓળખીશું. બરાબર? તો ચાલો આપણે એનું સ્વાધ્યાય કરીએ. નીચે દિયે ગયે સ્વર કા ચિહ્ન લખીએ. ચાલો, એની ઈ, તો ઈમાં ચિહ્ન આવશે હસ્વ ઈનું ચિહ્ન. બરાબર? ઉ, તો ઉનું ચિહ્ન. બરાબર? ઓ, તો કનો ને માત્ર. આ, તો આનું ચિહ્ન. ઈ દીર્ઘ ઈ, તો દીર્ઘ ઈ. એ, તો એકમાત્ર એ. ઉ, તો દીર્ઘ ઉ. બરાબર? અને કનો બે માત્ર ઔ, તો અને કનો અને બે માત્ર. એ એટલે બે માત્ર ઐ. અને અમ, તો માથે બિંદુ અમ. આ આપણા સ્વરના ચિહ્નો છે. બરાબર? હવે આપણે બારાખડીનો સ્વાધ્યાય કરીશું. તેથી મિત્રો, પ્રશ્નો કે ઉત્તર કે લીએ ઉચિત વિકલ્પ ચુનકર વિકલ્પ કા ક્રમ ચોરસ મેં લિખીએ. તો પહેલો પ્રશ્ન છે, મોર શબ્દ મેં કોનસા ચિહ્ન લગાયા ગયા હે. હમણાં આપણે ચિહ્ન શીખ્યા. બરાબર? તો મોરમાં કાનો અને માત્ર છે. બરાબર? તો કયું આવશે? ડ. બરાબર? ઉ સ્વર કા ચિહ્ન કોનસા હે, તો હસ્વ ઉ. બરાબર? તો આવશે બ. ન કે સાથ ઈ ચિહ્ન લગાને સે, ઇનમેં કોનસા વર્ણ સહી હે. ન કે સાથ ઈ, એટલે નની સાથે ઈનું ચિહ્ન લગાવવાનું છે, એટલે હસ્વ ની. બરાબર? તો આવશે અ. ક્રુ મેં ક કે સાથ કોનસા સ્વર જોડા હે. ક્રુ. બરાબર? તો શું આવશે? રુ. એટલે આવશે ક. વિદ્યાર્થી મિત્રો, આ આપણા ચિહ્નની માત્રા થાય. બરાબર? ત્યાર પછી છે બીજો પ્રશ્ન, ઉચિત જોડ મિલાઈએ. અ અને બ વિભાગ સાથે આપણે એને જોડ મિલાવવાના છે, એને જોઈન કરવાના છે. તો ચ ને કનો અને બે માત્ર ચૌ. બરાબર? તેમાં આમાંથી આપણે એનો શબ્દ બનાવવાનું શોધવાનું છે. બરાબર? તો ચ ને કનો અને બે માત્ર ચૌ, એટલે શું આવશે? ચ વત્તા ઔ, એટલે ચૌ. એટલે આપણે એની સાથે એને જોઈન કરવાના છે. બરાબર? ચ, ચ ને હસ્વ ચી, તો ચ વત્તા ઈ. બરાબર? ચી. ચ ને દીર્ઘાવાળું ચુ, તો આયરું પહેલું. ચ વત્તા ઉ, મોટો ઉ. બરાબર? ચ ને એક માત્ર ચે, એટલે બીજા નંબરનો આવશે. માત્ર તમે ઓળખતા શીખી ગયા ને. ચ ને કાનો ચા, તો ચ વત્તા આ. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આ આપણી માત્રા શીખ્યા. બરાબર? ત્યારબાદ બાજુમાં છે એની માત્રા આપેલી છે અને સામે એના શબ્દ સ્વર આપેલા છે, તેની સાથે આપણે એને જોઈન્ટ કરવાના છે. ચાલો, પહેલું છે અનુસ્વર, તેને આપણે અને માથે મીંડું અમ સાથે જોઈન્ટ કરવાના છે. કાનો અને માત્ર. બરાબર? તો કાનો માત્ર આપણે ઓ સાથે જોઈન કરવાનું છે. બે માત્ર છે, તો પહેલું અને માત્ર એ. હસ્વ ઈ, તો હસ્વ ઈ સાથે, અને દીર્ઘાવાળું ઉ, તો ઉ સાથે. બરાબર? હવે તો તમને સ્વર અને ચિહ્ન ઓળખતા તમે શીખી ગયા છે. બરાબર? ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે નીચેનો, નીચે દિયે ગયે વર્ણો પર ચિહ્ન લગાકર નામ બનાવીએ. તો અમ. બરાબર? ચિહ્ન લગાવવાના છે, એટલે આપણે અહીંયા બનશે આમ. અનર, એટલે આપણે બનાવીશું અનાર. પછી છે દ, એટલે દાદા.
પછી ચત્ર છે તો હસ્વ ચિત્ર બરાબર પછી મ છ લ એટલે આપણે બનાવીશું મચ્છલી ગડ એટલે આપણે બનાવીશું ઘને કાનો માત્ર ઘોડા બરાબર ચાલો સ બહ એટલે સને હસ્વ સુ બહ સરત તો બનશે સુરત ત્યારબાદ સને દીર્ઘાવાળું સુરજ દૂધ પછી અમિત સને માત્ર સેબ શેર કોને બે માત્ર પેર કોને કાનો માત્ર કયલ મોર નકર અને બંદર વિદ્યાર્થી મિત્રો આપણી બધી માત્રામાં આ શબ્દમાં આવી ગયા આપણે બધા ચિહ્ન લગાવીને શબ્દ બનાવ્યા હવે તમારે આ પ્રવેશિકામાં કરવાનું નથી બરાબર હું તમને વર્કશીટ મોકલાવું તે તમારે નોટબુકમાં લખવાનું છે હિન્દી નોટબુકમાં બરાબર થેન્ક યુ